जय हिंद विद्यार्थी मित्रों, श्री युवा डिजिटल क्लास भावनगर में हूँ कौशिक पंड्या आप सर्वे मित्रों स्वागत करूँ छू। मित्रों, श्री युवा डिजिटल क्लास भावनगर मध्यम थी तमे लोको घरे बैठा कोईपण स्पर्धात्मक परीक्षा की तैयारी तमारा अनुकूल समय करी शकशो। मित्रों, युवा डिजिटल क्लास भावनगर में तमने गुजरात सरकार द्वारा लेवानार तमाम स्पर्धात्मक परीक्षाओं वीडियो कोर्स उपलब्ध थशे। तो आ वीडियो कोर्स विषे बात करिए मित्रों, तो आ वीडियो कोर्स में MPSW, FSW, SI जेवी आरोग्य विभाग की भर्तीओ माटे तेमज पंचायत मंत्री अने जुनियर क्लार्क की भर्ती माटेनो वीडियो कोर्स, बिन सचिवालय क्लास 3 माटेनी जनरल बेंच, नायब चीफनीश, मुख्य सेविका, ग्राम सेवक, स्टाफ नर्स, आर्मी, रेलवे की विविध भर्तीओ, त्यारबाद लोकरक्षक, फॉरेस्ट अने PSI जेवी विविध स्पर्धात्मक परीक्षाओनी बेच तमने युवा डिजिटल क्लास में रेकॉर्डेड स्वरूपे उपलब्ध थशे, जेना माध्यम थी तमे घरे बैठा अने तमारा अनुकूल समये योग्य तैयारी करी शकशो। हवे मित्रों, के आपने जो तमाम विषयों तैयार कर्या होय अने कोई एकाद विषय में मित्रों आपने तकलीफ पड़ती होय तो युवा डिजिटल क्लास द्वारा मित्रों एनु पण सॉल्यूशन लावी रह्या छे, जेमा तमने तमाम जे आखी भर्तीनी बेच छे एनी साथे ने साथे मित्रों तमने विषय वाइज कोर्स पण उपलब्ध थशे, जेम के गुजराती व्याकरण, अंग्रेजी व्याकरण, गणित रीजनिंग, सांस्कृतिक वारसो, बेजिक गणित, हेल्थ स्पेशल, भूगोल, कॉम्प्यूटर, कायदो, विज्ञान, पंचायती राज अने बंधारण जेवा विषयों विषय वाइज पैकेज पण तमने युवा डिजिटल क्लास में उपलब्ध थशे, जेना माध्यम थी तमे व्यवस्थित तैयारी घरे बैठा करी शकशो। मित्रों, आजे आपणे मळ्या छीए जे भर्तीने हवे गणतरीना दिवसों बाकी छे, એટલે કે 10 એપ્રિલે લેવાનાર આપણી લોકરક્ષકની ભરતી માટે તેમજ આગામી સમયમાં આવનાર PSIની મેન્સ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા કાયદા વિષયની એક અગત્યની લેક્ચર સિરીઝ સાથે। હવે મિત્રો, કાયદો વિષય એ દરેક વિદ્યાર્થી મિત્રોને કોઈ ને કોઈ રીતે મૂંઝવતો વિષય રહેલો છે કે ભાઈ આટલી વધારે કલમો, ત્યારબાદ તો કે કાયદાના એવા શબ્દો, કાયદાની ભાષા, કાયદાના એવા અઘરા લાગતા કન્સેપ્ટ, તો આવા કન્સેપ્ટને મિત્રો આપણે કઈ રીતે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકીએ એના માટે આજથી આપણે મળ્યા છીએ। અને એવી જ મિત્રો કાયદાના અગત્યના કન્સેપ્ટ, કાયદાની અગત્યની કલમો મેં મિત્રો કાયદાને વિવિધ ટેબલ અને વિવિધ ચાર્ટની મદદથી તૈયાર કર્યો છે કે જેથી કરીને તમે ઓછા સમયમાં કાયદાને તૈયાર કરી શકો, કાયદાને યાદ રાખી શકો અને કાયદાના પૂછાતા પ્રશ્નોને પૂરામાંથી પૂરા માર્ક્સ તમે મેળવી શકો। તો એવી જ એક લેક્ચર સિરીઝ, એટલે મિત્રો યુવા કરિયર એકેડેમીની લેક્ચર સિરીઝ કડકડાટ કાયદો। તો આ કડકડાટ કાયદા લેક્ચર સિરીઝ અંતર્ગત મિત્રો આપણે આખા જ કાયદાને, જેમાં IPC પણ આવી જશે, CRPC પણ આવી જશે અને એવિડન્સ પણ આવી જશે, જેના તમામ ફેક્ચ્યુઅલ ડેટા, આ ઉપરાંત અગત્યના તમામ કન્સેપ્ટને આપણે 2 થી 5 મિનિટના વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ કન્સેપ્ટ ક્લિયર કરશું અને ઓછી મહેનતે વધુ માર્ક્સ કવર કરી શકીએ એવો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવ્યો છે। આજથી મિત્રો આપણે આ લેક્ચર સિરીઝ શરૂ થઈ છે, જે તમારી આવનારી લોકરક્ષકની ભરતી સુધી રેગ્યુલર શરૂ રહેશે, એટલે કે અમે દરરોજ તમને એક કન્સેપ્ટ, એક ટેબલ, એક ચાર્ટનો વિડીયો આપતા રહીશું, જેનો અભ્યાસ કરીને તમે રમતા રમતા આ કાયદા જેવા અઘરા લાગતા વિષયને એકદમ સરળતાથી તૈયાર કરી લેશો। તમને પણ ખબર નહીં પડે કે તમે કાયદાનો આ અઘરા કન્સેપ્ટને કેવો સરળતાથી તૈયાર કરી લીધો છે। તો આ જ લેક્ચર સિરીઝની મિત્રો નિયમિત રીતે નોટિફિકેશન મેળવવા માટે તમે લોકો યુવા કરિયર એકેડેમી ભાવનગરની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેશો, જેથી કરીને દરરોજ જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ YouTubeમાં તો અગાઉથી એનું તમને નોટિફિકેશન મળી રહે અને તમે આ લેક્ચર સિરીઝનો વ્યવસ્થિત લાભ મેળવી શકો। અને સાથે સાથે મિત્રો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો,
જેથી કરીને આખા ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને કે જે લોકોને કાયદો વિષય ખરેખર અઘરો લાગે છે એ લોકોને પણ કાયદો હવેથી રસપ્રદ લાગે, તમામ મિત્રોને લાભ મળે એના માટે તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલવાનું નથી. તો મિત્રો શરૂ કરીએ આપણું કડકડાટ કાયદો લેક્ચર સિરીઝનું પહેલું સેશન, ટેબલ પહેલું. તો મિત્રો આ ટેબલ એકની અંદર આપણે તમે ડિસ્પ્લેમાં જુઓ છો એ પ્રમાણે કે ત્રણેય કાયદાઓની સામાન્ય માહિતી મેળવીશું. આ એક એવું ટેબલ છે મિત્રો કે જેના અંદરથી દરેક પીએસઆઈની પરીક્ષા હોય કે લોકરક્ષકની પરીક્ષા હોય કે ઇવન ખાતાકીય પીએસઆઈની પરીક્ષા હોય એમાં એકથી બે માર્ક્સના પ્રશ્નો ચોક્કસથી નીકળતા હોય. તો એવું જ એક અતિ ઉપયોગી ટેબલ એટલે કે ત્રણેય કાયદાઓની સામાન્ય માહિતી એટલે કે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની બેઝિક માહિતી સાથે. શરૂ કરીએ મિત્રો ત્રણેય કાયદાઓની સામાન્ય માહિતી, જેમાં સૌ પ્રથમ આપણે જોઈશું મિત્રો કાયદાઓના પૂરા નામ. તો વાત કરીએ આઈપીસી, તો કે ભાઈ આઈપીસી નું પૂરું નામ ઇન્ડિયન પિનલ કોડ 1860, અને કોઈ પણ કાયદાની મિત્રો પાછળ આપેલું વર્ષ હશે એ કાયદાનું પસાર વર્ષ હશે, તો કે ઇન્ડિયન પિનલ કોડ 1860. ત્યારબાદ સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસિઝર કોડ 1973, ક્રિમિનલ પ્રોસિઝર કોડ 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. ત્યારબાદ મિત્રો વાત કરીએ એ કાયદાઓના ઘડનાર કે કાયદો ઘડ્યો કોણે, તો કે આઈપીસી મિત્રો થોમસ બેબિંગ્ટન મેકોલે, કે જેને આપણે લોર્ડ મેકોલે તરીકે ઓળખીએ, જે પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા એના દ્વારા ઘડવામાં આવ્યો હતો. ત્યારબાદ સીઆરપીસી આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસદ દ્વારા ઘડવામાં આવ્યો છે, અને એવિડન્સ એક્ટ મિત્રો ત્રીજા કાયદા પંચના સભ્ય જેમ્સ સ્ટીફન દ્વારા ઘડવામાં આવ્યો, કે જે કાયદા પંચના અધ્યક્ષ હતા લોર્ડ રોમિલી. તો એવા ત્રીજા કાયદા પંચના સભ્ય જેમ્સ સ્ટીફન દ્વારા ઇન્ડિયન એવિડન્સ એક્ટનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલા વિસ્તારમાં આ કાયદાઓ લાગુ પડશે, તો કે ભારત માટે બન્યા છે તો સમગ્ર ભારતના રાજ્ય ક્ષેત્રમાં મિત્રો આપણા કાયદાઓ લાગુ પડશે. હવે અહીંયા ક્યાંક તમને અપવાદો નો ખ્યાલ આવ્યો હશે કે ભાઈ સમગ્ર ભારતમાં છે તો સીઆરપીસીમાં પણ અમુક અપવાદો છે, એવિડન્સમાં પણ ક્યાંક અપવાદો છે, આઈપીસીમાં પણ ક્યાંક અપવાદો છે. તો આવા અપવાદો મિત્રો આપણે ટેબલની અંદર સમાવેશ કર્યો નથી. ટેબલની અંદર આપણે એટલી જ માહિતી લીધી છે કે જેટલી તમે ઝડપથી યાદ રાખીશો, અને જો તમામ વિડીયો કોર્સને તમારે કાયદાને સુવ્યવસ્થિત રીતે અને ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો મિત્રો યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અંદર તમે કાયદાનો વિડીયો કોર્સ છે એનો અભ્યાસ કરી શકશો, જેમાં મિત્રો તમને 70+ કલાકોના કાયદાનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે. તો એ વિડીયો લેક્ચરનો લાભ લેશો એવી અપેક્ષા. આગળ વધીએ મિત્રો કે આ કાયદાઓની પસાર તારીખ, તો કે આઈપીસીની પસાર તારીખ છે 6 ઓક્ટોબર 1860. આઈપીસી ક્યારે પસાર કરવામાં આવ્યો ભાઈ, તો કે 6 ઓક્ટોબર 1860ના દિવસે. સીઆરપીસી એ 25 જાન્યુઆરી 1974ના દિવસે, અને એવિડન્સ એક્ટ એ 15 માર્ચ 1872ના દિવસે પસાર કરવામાં આવ્યો. આઈપીસી ક્યારે પસાર કરવામાં આવ્યો, 6 ઓક્ટોબર 1860, સીઆરપીસી 25 જાન્યુઆરી 1974, અને એવિડન્સ એક્ટ 15 માર્ચ 1872ના દિવસે પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ વાત કરીએ અમલ તારીખ, તો કે આઈપીસી એ 1 જાન્યુઆરી 1862ના દિવસે અમલમાં આવ્યો, સીઆરપીસી એ 1 એપ્રિલ 1974ના દિવસે અમલમાં આવ્યો, અને એવિડન્સ એક્ટ એ 1 સપ્ટેમ્બર 1872ના દિવસે અમલમાં આવ્યો. ત્યારબાદ આગળ વધીએ, તો કે ત્રણેય કાયદાઓમાં કેટલી કલમો આપેલી છે, તો કે આઈપીસીમાં કુલ 511 કલમો, સીઆરપીસીમાં કુલ 484 કલમો, અને એવિડન્સ એક્ટમાં કુલ 167 કલમો આપવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો પ્રકરણની, તો કે આઈપીસી 23 પ્રકરણો, સીઆરપીસીમાં 37 પ્રકરણો, અને એવિડન્સ એક્ટમાં કુલ 11 પ્રકરણોનો સમાવેશ થાય છે. ત્યારબાદ પેટા પ્રકરણ, તો કે આઈપીસીમાં 3 પેટા પ્રકરણ છે, એના સ્થાને સીઆરપીસીમાં આપણને 2 અનુસૂચિઓ આપવામાં આવી છે, અને એવિડન્સ એક્ટમાં 3 ભાગો આપવામાં આવ્યા છે. અને ક્રમાંકની વાત કરીએ, તો કે આઈપીસી એ 1860નો
પિસ્તાલીસમાં ક્રમાંકનો કાયદો છે. કેટલામાં ક્રમાંકનો ભાઈ? તો કે પિસ્તાલીસમાં ક્રમાંકનો કાયદો છે. સીઆરપીસી 1974નો બીજા ક્રમાંકનો કાયદો છે અને એવિડન્સ એક્ટ એ 1872નો પહેલા ક્રમાંકનો પહેલા નંબરનો કાયદો છે. તો મિત્રો, આ કોષ્ટકનો અભ્યાસ કર્યા બાદ તમને ખબર પડી હશે કે આ કોષ્ટક આપણા માટે લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે કેટલું મહત્વનું છે. આમાંથી એક માર્ક રોકડિયો આપણને મળી શકે. તો આશા રાખું છું મિત્રો કે આપ લોકોને આ માહિતી છે એ ખૂબ વ્યવસ્થિત રીતે ભણ્યા હશો. વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે મેં તમને વાત કરી એમ કે તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને પહોંચાડવાનું ભૂલતા નહીં. અને સાથે રેગ્યુલર અમારા આવા જ અવનવા વિડીયોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે મિત્રો યુવા કરિયર એકેડેમી ભાવનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને પહેલાં વાત કરી એમ કે તમે દરરોજે દરરોજ નોટિફિકેશન મેળવીને તમારા કાયદા વિશેનો અભ્યાસ સુવ્યવસ્થિત રીતે કરી શકો. અને આ જ લેક્ચરને મિત્રો પીડીએફ સ્વરૂપે મેળવવા માટે યુવા કેરિયર એકેડમીની ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો, જેથી કરીને તમે આ જ લેક્ચર આવવા જ ટેબલ હું મિત્રો તમને 40-50 ટેબલની અંદર આખો કાયદો કમ્પ્લીટ કરાવવાનો છું. તમારી લોકરક્ષકની ભરતી સુધી પર ડે રેગ્યુલર મારા વિડીયો આવતા રહેશે. 40-50 ટેબલના અંતે મિત્રો તમને એવું લાગશે કે કાયદો ખરેખર કેટલો સરળ છે અને કેટલો આસાનીથી તૈયાર થાય. તો મિત્રો અવશ્ય જોડાયેલા રહેજો, લાઈક કરી દેશો અને વિડીયોની લિંકને શેર કરી દેશો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા કન્સેપ્ટ સાથે, એક નવા ટેબલ દ્વારા, એક નવા ચાર્ટ દ્વારા કાયદાની માહિતી મેળવવા. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.